नमस्ते मित्रों, स्वागत है तमारु कल्पतरु एकेडमी ना ऑनलाइन लर्निंग प्लेटफॉर्म में। डेली कैप्सूल नी सीरीज मित्रों अपनी चैनल पर चाली रही है, जे अंतर्गत रोज महत्वना एवा 10 प्रश्नों नी आपणे चर्चा करीए छीए। तो आजे आपणो आ 7मो दिवस छे, 7मी सीरीज छे, तो जोईए आपणे शुरू करीए। प्रथम प्रश्न छे, वस्ती नी दृष्टिए विश्वनुं सौथी मोटुं लोकशाही तंत्र क्यूँ छे? तो तमने खबर छे कि विश्व में सौथी वधारे वस्ती चीन धरावे छे, परंतु चीन ए साम्यवादी देश छे। ज्यारे बीजा नंबरे भारत छे वस्तीनी दृष्टिए, तो भारत ए वस्तीनी दृष्टिए लोकशाही धरावतुं विशाळ तंत्र छे। तो अहीं सौथी वधारे वस्तीनी दृष्टिए जो पूछाय तो ए भारत आवशे लोकशाहीमां। त्यारबाद कोई व्यक्ति ने हाईकोर्टना जज बनवा माटेनी एक लायकातमां तेणे निचली कोर्टमां केटला वर्ष काम कर्युं होवुं जोईए? जो व्यक्ति जज बनवा मांगतो होय तो एमनी जे लायकात आपणा बंधारणमां निश्चित करवामां आवी छे, ए लायकात मुजब एमणे जे निचली कोर्ट छे, जे कोर्टमां ए जज बनवा मांगे छे, एना करता निचली कोर्टमां एमणे 10 वर्ष सुधी काम करेलुं होवुं जोईए। त्यારબાદ तरणेतरनो मेळो ए कया भगवाननुं स्थानक छे? तो मित्रों तरणेतर जे शब्द जे छे ए अपभ्रंश थईने आवेलो छे त्रिनेत्रेश्वर, एना परथी ए तरणेतर थयेलो छे। तो त्रिनेत्रेश्वर महादेवनुं मंदिर अहीं आवेलुं छे, अने महादेवनुं मंदिर छे एटले ऑब्वियसली तमने ख्याल आवी ज गयो हशे, भगवान शिव एमनुं स्थानक अहीं आवेलुं छे, अने ए मंदिर तमे अहीं फोटोग्राफमां जोई शको छो। हवे आ मेळो सुरेन्द्रनगरमां योजाय छे, અને એની ખાસિયત શું છે? તો રંગબેરંગી ભરતકામ કરેલી જે છત્રીઓ છે, અને છત્રીની ઉપર નાનકડા એવા મોર કે જે તમને સાચા જ મોર લાગે એ પ્રકારે એ છત્રી ઉપર ગોઠવણી કરતા હોય છે। તો આ તરણેતરનો મેળો એ ભગવાન શિવનું સ્થાનક ધરાવે છે, અને ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે એ મંદિર ઓળખાય છે। ત્યારબાદ તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તો હમણાં જ આપણે જોયું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ તરણેતરનો મેળો ભરાય છે, અને તેની રંગબેરંગી કલાત્મક છત્રીઓ માટેથી આ મેળો પ્રખ્યાત છે। ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર એ નીચેનામાંથી કોણ છે? તો ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે નરસિંહરાવ દિવેટિયા એને ઓળખવામાં આવે છે। અને અહીં મિત્રો જે બિલ્ડિંગ તમને બતાવ્યું છે એ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ છે, અને આ કોલેજમાંથી મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારો જે છે એમણે શિક્ષણ મેળવેલું છે। તો નરસિંહરાવ દિવેટિયાએ પણ અહીંથી જ શિક્ષણ મેળવેલું, અને એમના પુત્રનું મૃત્યુ થતાં એમણે મંગલ મંદિર ખોલો, બરાબર આ જે પ્રાર્થના છે એમની રચના કરી હતી। નેક્સ્ટ છે, ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે? તો ગુજરાતનો જે દાહોદ જિલ્લો છે એ દાહોદ જિલ્લો ગુજરાત રાજ્યમાં સૂર્યોદય માટે સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે, જે આપણી ગુજરાતની આ રીતે બોર્ડર પડે છે, તો મધ્યપ્રદેશ સાથેની બોર્ડરમાં એ જિલ્લો સંકળાયેલો છે। અને ત્યાંનું જે ગરબાડા નામનું સિટી છે એ સિટીમાં સર્વપ્રથમ ગુજરાતનો સૂર્યોદય જોવા મળે છે। તો જો જિલ્લો પૂછાય તો એ દાહોદ આવશે, અને કયું સિટી? તો ગરબાડા સિટીમાં એ જોવા મળે છે, ગરબાડા એનો તાલુકો પણ છે। મિત્રો નીચેનામાંથી કયું શહેર સુડી અને છરી ચપ્પાના ઉદ્યોગ માટે જાણીતું છે? તો કચ્છનું અંજાર શહેર જે છે એ સુડી અને છરી ચપ્પાના ઉદ્યોગ માટે જાણીતું છે। અહીં માર્કેટમાં તમને આ પ્રકારની કલાત્મક તલવારો છે, ત્યારબાદ ગુપ્તી છે, કટાર છે, તો એવા હથિયારો જે છે એ હથિયારોની દુકાનો જોવા મળશે। તો એ કલાત્મક સુડી, છરી, ચપ્પા એ બધા અહીંથી ખુલ્લેઆમેનું વેચાણ થતું હોય છે। નેક્સ્ટ છે, પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે? તો નોર્મલી જે આપણે નવું વર્ષ ઉજવીએ છીએ એ દિવાળી પછી બેસતું વર્ષ જે હોય છે એ ઉજવતા હોઈએ છીએ, તો એ છે કારતક સુદ એકમનો દિવસ। અને જે ગુજરાતી હિન્દુ કેલેન્ડર છે એ હિન્દુ કેલેન્ડરની વાત કરીએ આપણે, તો હિન્દુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર સુદ એકમ આ આપણો પ્રથમ દિવસ બનશે। નેક્સ્ટ છે, ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે? તો હમણાં જ આપણે મિત્રો આગળનો જે સેશન છે છઠ્ઠા સેશન એમની અંદર એની ચર્ચા કરી હતી કે પારસી લોકો જે છે એ વલસાડના ઉદવાડા ખાતે આવ્યા હતા, અને અહીં દૂધમાં સાકર ભળે એ રીતે ભળી ગયા હતા। તો એ જે ઉદવાડા છે ત્યાં એમણે પોતાની
જે પવિત્ર અગ્નિ છે જેને તેઓ આતશ બહેરામ તરીકે ઓળખે છે એને સ્થાપિત કરી અને તે લોકો અગિયારી નામનું જે ધર્મસ્થળ છે ત્યાં જતા હોય છે, જેમ હિન્દુઓ મંદિરમાં જતા હોય, મુસ્લિમો મસ્જિદમાં જતા હોય છે, ખ્રિસ્તીઓ ચર્ચમાં જતા હોય છે, એમ પારસીઓ અગિયારીમાં જતા હોય છે. અને ઉદવાડા ખાતેની આ જે અગિયારી છે ત્યાં 1200 વર્ષથી આ પવિત્ર અગ્નિ જે છે એ પ્રજ્વલિત છે. નેક્સ્ટ છે, મહાન કવિ અખો કયા મુગલ રાજાના સમયમાં થઈ ગયા? તો મહાન કવિ અખો કે જેનું પૂરું નામ અક્ષયદાસ સોની છે અને ધંધાથી એ સોની હતા, તો એ જહાંગીરના સમયમાં થઈ ગયા અને જહાંગીર બાદશાહે તેમને અમદાવાદ ખાતે જે મુગલ ટંકશાળ હતી એ ટંકશાળના મુખ્ય તરીકે નિમણૂક આપી હતી. પરંતુ એમની જે ઈમાનદારી વગેરે છે એ એમના સાથી મિત્રોને ખટકતા એમણે એમના વિરોધમાં કાનભંભેરણી કરી અને એમણે પછી આ પોતાનો વ્યવસાય સદંતર છોડી દીધો અને એ પોતે જે છપ્પા છે એ છપ્પા બનાવવામાં લાગી ગયા હતા. અને આજે એના જે છપ્પાઓ છે એ સમાજમાં રહેલા કુરિવાજો રીતિઓ એને સારી રીતે એ જાહેર કરે છે. તો મિત્રો, અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર ફરી મળીશું. તો જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.